વાત કરીએ અમદાવાદની તો અમદાવાદની શાળાઓને ધમકી ભર્યા મેલ મોકલવામાં પાકિસ્તાનનો હાથ હોવાનો ખુલાસો થયો છે. જે મેલ મોકલવામાં આવ્યા હતા તે પાકિસ્તાનથી મોકલાયાનો ખુલાસો થયો છે. આઈપી એડ્રેસ પાકિસ્તાનનું હોવાનો ખુલાસો થયો. ગુજરાત પોલીસની તપાસમાં મોટો ખુલાસો થયો. 6 મેના રોજ શહેરની મોટી શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી અપાઈ હતી. તો આપણે જણાવી દઈએ કે દિલ્હી બાદ અમદાવાદની શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. 7 તારીખે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી હતી અને ચૂંટણીના 24 કલાક પહેલા એટલે કે 6 તારીખના રોજ અમદાવાદની શાળાઓને ધમકી ભર્યો મેલ મળ્યો હતો કે શાળાઓને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. તેમાં ઘણી બધી શાળાઓનો સમાવેશ થતો હતો. તરત તંત્ર એલર્ટ થઈ ગયું હતું, એક્શન મોડમાં આવી ગયું હતું, તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો. જો કે શંકાસ્પદ કંઈ મળ્યું ન હતું. પરંતુ હવે આ મામલે મોટો ખુલાસો થયો છે કે ધમકી ભર્યો જે મેલ આવ્યો હતો, ધમકી ભર્યા જે મેલ મોકલવામાં આવ્યા હતા તેમાં પાકિસ્તાનનો હાથ હતો. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઉદય રંજન પાસેથી. ઉદય, 6 તારીખે અમદાવાદની શાળાઓને જે ધમકી ભર્યો મેલ આવ્યો હતો તેમાં આઈપી એડ્રેસ પાકિસ્તાનનો હોવાનો ખુલાસો થયો છે, શું અપડેટ? પ્રથમ જે વાત કરવામાં આવે તો અમદાવાદ અને અમદાવાદ જિલ્લાની જે શાળાઓ હતી, જે મુખ્ય શાળાઓ, તમામ શાળાઓની અંદર એક ઈમેલ આવેલો હતો. ઈમેલના કન્ટેન્ટની જો વાત કરવામાં આવે તો શાળાઓ જે છે બોમ્બથી ઉડાડી દેવાની ધમકી એમાં નોંધેલી હતી. અને પછીના દિવસે, એટલે કે જે દિવસે મેલ આવ્યો એના પછીના દિવસે તે મતદાન હતું. અને કહી શકાય કે અમદાવાદ શહેર પોલીસ અને અમદાવાદ જિલ્લા પોલીસ જે છે દોડતી થઈ હતી. ત્યારે અત્યારે એમાં તપાસ જે ચાલી રહી હતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સાયબર ક્રાઇમ દ્વારા, જેની અંદર તપાસની અંદર પ્રાથમિક ખુલાસો થયો છે. પાકિસ્તાન કનેક્શન જે છે હોવાનું સામે આવ્યું છે. અને પાકિસ્તાનથી આઈપી એડ્રેસ અથવા જે સર્વર હોય તે પાકિસ્તાનનો ઉપયોગ થયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે. તેને લઈને અત્યારે એ તપાસ ચાલી રહી છે. કયું સંગઠન કે કયા વ્યક્તિઓ જે છે એમાં જોડાયેલા છે તેને લઈને અત્યારે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. વત્સલ, બિલકુલ ઉદય, માહિતી બદલ આભાર. સમય છે બ્રેકનો, રોકાઈશું એક બ્રેક માટે.